અસલામવાલેકુમ કેમ છો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ આપણી શાળાનું નામ છે જેના બાબુભાઈ સોપારીવાળા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ચાર વિષય ગણિત જુઓ બાળ મિત્રો પ્રકરણ આઠ અને પ્રકરણ નવ આ બંને પ્રકરણની આપણે સરસ મજાની સમજૂતી મેળવી જ લીધી છે હવે આજે આપણે પ્રકરણ દસ કે જેનું નામ છે પેટર્નની રમત આ પ્રકરણમાં આપણે વિવિધ આકારોની સંખ્યાત્મક પેટર્ન તેમજ મૂળાક્ષરોની પેટર્ન વિશે સમજૂતી મેળવીશું તો ચાલો બાળકો અહીંયા ધ્યાન આપો તમને ખબર છે પેટર્ન કોને કહેવાય પેટર્ન એટલે ડિઝાઇન તમે તો ઘણા ઘણી બધી ડિઝાઇનો જોઈ હશે બરાબર ને તો ચાલો આપણે કેટલીક ડિઝાઇન અહીં જોઈએ આપણે બ્લોકથી પેટન જુઓ બાળકો તમને આ એક પેટન દેખાય છે સરસ તો આપણે આ પેટનનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટર્ન બનાવીશું તમારા પાઠ્યપુસ્તકમાં આપ પ્રશ્ન દેખાય છે તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો સાત એકસો સાતથી લઈને એકસો નવ પર કેટલીક પેટર્ન આપી છે તો આપણે આજે એ પેટર્ન વિશે શીખીશું જુઓ બાળકો સૌપ્રથમ આ પેટનનો ઉપયોગ કરી આપણે ત્રણ પેટન બનાવવાની રહેશે પેટન નંબર એક અહીં તમને ખાના દોરેલા દેખાય છે આપણે આ ખાનામાં આ પેટન એવી રીતે ગોઠવવાની છે કે જેથી કંઈક નવી ડિઝાઇન બની જાય જેમ કે સૌ પ્રથમ તમે અહીંયા ધ્યાન આપો આ પેટર્નમાં આ એરો નીચેની તરફ દેખાય છે હવે એની બાજુમાં આ એરો ઉપર તરફ જશે તમને દોરતા આવડે છે ને અને દોરવા માટે સૌ પ્રથમ તમારે વી આકાર એની અંદર ઊભી લીટી કરીને ફરીથી વી આકાર હવે અહીં તમારે એ જેવો આકાર અહીં ઊભી લીટી કરીને એ જેવો આકાર આ રીતે તમારે પેટર્ન બનાવવાની રહેશે એક વાર નીચેની તરફ એરો ત્યાર પછી ઉપર તરફ એરો ફરીથી નીચેની તરફ એરો ઉપરની તરફ એરો નીચેની તરફ એરો ઉપરની તરફ એરો નીચેની તરફ એરો હવે જુઓ અહીંયા આ એરો નીચે તરફ છે તો અહીં આપણે ઉપરની તરફ એરો બતાવીશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે એક એરો નીચેની તરફ ત્યાર પછી ઉપરની તરફ એરો આ રીતે તમારે આ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે તમને સમજ પડે છે ને ચાલો બાળકો તમારે તમારી ગણિતની નોટમાં આ પેટન દોરવાની રહેશે પેટર્ન નંબર એક આ થઈ ગયું હવે આપણે આગળ જોઈએ આ રીતે ખાના દોરવાના રહેશે ત્યાર પછી પેટર્ન નંબર બે જુઓ બાળકો તમે અહીં જોઈ શકો છો અહીં ઉપરની તરફ એરો જાય છે અને અહીં નીચેની તરફ એરો જાય છે આ રીતે આ પેટનથી તમારે આ બધા જ ખાના પૂર્ણ કરવાના રહેશે તમે અહીં જોઈ શકો છો દેખાય છે ને બસ આ જ પેટનથી આખા ખાના તમારે પૂર્ણ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ગણિતની નોટમાં આ પેટર્ન પણ દોરવાની રહેશે તમને ખ્યાલ આવે છે ને ચાલો હવે આગળ જોઈએ પેટન નંબર ત્રણ ચાલો હવે આપણે ત્રીજી પેટન જોઈએ હવે જુઓ અહીંયા આ આ રીતે તમારે દોરવાની રહેશે એક બંને એરો નીચેની તરફ છે પણ બંને એરો ત્રાંસા છે એક એરો આવી રીતે છે એની બાજુમાં આ પ્રમાણે સમજ પડે છે ને એટલે બંને એરો નીચેની તરફ છે એટલે આ લાઇનમાં આખી લાઇનમાં તમારે આ પ્રમાણે દોરવાની રહેશે તમે અહીં જોઈ શકો છો સમજ પડે છે ને તમને ચાલો હવે આપણે નીચેના ખાનામાં આવ્યા જુઓ બાળકો હવે નીચેના ખાનામાં આ બંને એરો ઉપરની તરફ હોવા જોઈએ સમજ પડે છે ને હવે આ જ પેટર્ન નીચેના ખાનામાં તમારે દોરવાની રહેશે સમજ પડી ગઈ ને જુઓ બાળકો નંબર એક બે ત્રણ સમજૂતી આ ત્રણે ત્રણ પેટર્ન તમારી ગણિતની નોટમાં દોરવાની રહેશે ચાલો હવે આપણે આગળ જોઈએ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો સૌ પ્રથમ જુઓ અહીં એક પાંદડું છે ત્યાર પછી એની બાજુના ખાનામાં બે પાંદડા છે એની બાજુમાં ત્રણ પાંદડા દેખાય છે બરાબર ને ત્યાર પછી ચાર પાંદડા હવે બાકીના ચાર ખાનામાં આપણે શું કરીશું આ જ પ્રમાણે આપણે આ એક પાંદડું ત્યાર પછી બે પાંદડા ત્યાર પછી ત્રણ પાંદડા પાંદડા અને છેલ્લે ચાર આવી પેટર્ન આપણે આ ચારે ચાર ખાનામાં પણ કરવાની રહેશે તમે અહીં જોઈ શકો છો દેખાય છે ને સમજ પડે છે તમારે તમારી ગણિતની નોટમાં આ પ્રકારની પેટર્ન પણ દોરવાની રહેશે ચાલો હવે આગળ આગળ જોઈએ વધારવામાં મદદ કરો જુઓ બાળકો આ પેટર્નને ધ્યાનથી જુઓ બે ઊભી લાઈન છે અને આ બંને ઊભી લાઈનના જે તીર દેખાય છે આ એરો દેખાય છે આ એરો ઉપરની તરફ છે હવે એની બાજુમાં ફરીથી બે લાઇન છે આ બંને એરો નીચેની તરફ છે દેખાય છે ને તમે આ સમજી શકો છો બે લાઈન બે લાઈન એક વાર એરો ઉપરની તરફ બીજી પેટર્નમાં નીચેની તરફ હવે આવશે ત્રણ લાઈન આ એરો ઉપરની તરફ જાય છે ફરીથી ત્રણ લાઈન આમાં એરો ક્યાં જાય છે નીચેની તરફ સરસ ત્યાર પછી ચાર ઊભી લાઈન ઉપરની તરફ એરો જાય છે ફરીથી ચાર લાઈન નીચેની તરફ એરો જાય છે ત્યાર પછી આવશે પાંચ લાઈન આમાં પણ ઉપરની તરફ એરો જાય છે ચાલો હવે આપણે આગળ જોઈએ તમને આટલામાં સમજ પડી ગઈ ને પેટર્ન આગળ વધારવામાં મદદ કરો સૌ આ એક વર્તુળની આકૃતિ છે હવે જુઓ અહીંયા આ ભાગમાં રંગ પૂરેલ છે હવે એની બાજુમાં જેમ ઘડિયાળના કાંટા ફરે છે એ દિશામાં આપણે આમાં રંગ પૂરવાનું રહેશે જેમ કે ભાગમાં રંગ પૂરેલ છે ત્યાર એની બાજુના ખાનામાં જોઈએ અહીં આપણે એની નીચેના ખાનામાં રંગ પૂરાયેલ છે એટલે ઉપરથી નીચે હવે નીચેથી બાજુ પર એ પ્રમાણે જુઓ તમે અહીં જોઈ શકો છો સૌ પ્રથમ આ ખાનામાં રંગ પુરાયેલ છે ત્યાર પછી અહીં નીચેના ખાનામાં રંગ પૂરાયેલ છે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ એની બાજુના ખાનામાં રંગ પુરાયેલ છે હવે ક્યાં રંગ પૂરવામાં આવશે ઉપરની બાજુ સરસ દેખાય છે ને આ રીતે હવે એની બાજુના ખાનામાં રંગ પુરાયેલ હશે તમે અહીં આ પેટર્ન જોઈ શકો છો ત્યારબાદ છેલ્લે નીચેના ખાનામાં રંગ પુરાયેલ હશે તમે આ પેટર્ન જોઈ શકો છો તમને ખ્યાલ આવે છે ને આ પેટન આપણે કઈ રીતે આગળ વધારી શકીએ સરસ તો આ હતી આપણી પેટન આમાં આપણે કેટલાક આકારોની પણ પેટન જોઈ ગયા તે ઉપરાંત બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી ત્રણ પેટન બનાવી તમારે તમારી ગણિતની નોટમાં આ બધી જ પેટર્ન દોરવાની રહેશે તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ